રાજ્ય અને દેશમાં આપણે જેમ જોઈ રહ્યા છીએ કે કોરોનાના અને એમાં પણ ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે, ત્યારે માનનીય કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં અને એમના માર્ગદર્શન મુજબ દિયોદર પ્રશાસન પણ સ્પ્રેડ અટકાવવા માટે સજ્જ બન્યું છે. આજરોજ દિયોદર ગ્રામ પંચાયતની અંદર આવેલ તમામ વેપારી એસોસિએશનના પ્રમુખોની બેઠક બોલાવવામાં આવી હતી અને તમામ વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે પોતાના કાર્યસ્થળમાં દુકાનમાં વેક્સિન લીધા વગર કોઈ પણ ગ્રાહકને પ્રવેશ ન આપે, માસ્ક પહેર્યા વગર કોઈ પણ ગ્રાહકને પ્રવેશ ન આપે અને પોતે પણ વેક્સિન લઈ અને એનું પ્રમાણપત્ર દુકાનમાં રાખે, જેથી કરીને આપણે આ કોરોનાનો સ્પ્રેડ થતો અટકાવી શકીએ. ગુરુવાર સવારથી આ બાબતની કડક અમલવારી શરૂ કરવામાં આવશે. આવતીકાલ સુધીમાં તમામે તમામ વેપારીઓ કે જેમને વેક્સિન લેવાની બાકી હોય તો એમને ફરજિયાતપણે વેક્સિન લઈ લેવાની રહેશે અને તે બાબતનું પ્રમાણપત્ર પોતાની દુકાનમાં રાખવાનું રહેશે. સાથોસાથ હું દિયોદર તાલુકાની તમામ પ્રજાને પણ વિનંતી કરું છું કે હવે આપણે સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે. બિનજરૂરી બહાર ન નીકળે, ક્યારે પણ કામથી બહાર નીકળે તો ફરજિયાતપણે માસ્ક સતત પહેરી રાખે, પોતાની સાથે વેક્સિન લીધું હોય એ બાબતનું પ્રમાણપત્ર પણ સાથે રાખે. સરકારશ્રીની સૂચના મુજબ કોઈપણ સરકારી કચેરીઓમાં વેક્સિન પ્રમાણપત્ર વગર પ્રવેશ આપવામાં આવશે નહીં, જેથી કરીને પોતાના કોઈપણ સરકારી કામ માટે પણ એમને આવવું હોય તો ફરજિયાતપણે વેક્સિન સર્ટિફિકેટ લઈને આવવાનું રહેશે. જો વેક્સિન ના લીધી હોય તો તાત્કાલિક વેક્સિન લઈ લે. એ ઉપરાંત 12 થી 15 વર્ષના અને 15 થી 18 વર્ષના બાળકો જે હજી વેક્સિન વગર બાકી રહી ગયા છે, તે પૈકી આપણે 15 થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં શરૂ કરેલી છે. તાલુકા પ્રશાસન બધી જ રીતે વેક્સિનના ડોઝ સાથે સજ્જ છે. હું તમામ વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે જો 15 થી 18 વર્ષની તમારી ઉંમર હોય અને તમે વેક્સિન લેવા પાત્ર એલિજિબલ હોવ તો તાત્કાલિક વેક્સિન લઈ લો, જેથી કરીને આપણે અને આપણો પરિવાર અને આપણો સમાજ સુરક્ષિત રહે. આ બાબતની સૌ કોઈ ગંભીરતાથી નોંધ લેશો અને તાલુકા પ્રશાસનને વહીવટીતંત્રને મદદરૂપ થવામાં સહકાર આપશો એવી આપ સૌને વિનંતી છે. આભાર.